એ જમાનો હવે જૂનો થઈ ગયો કે આપણને કોઈ કહે કે યાર તમે કર્મ સારા કરો, ઉપરવાળો બધું જોવે છે. કારણ કે હવે જો સારા કર્મ કરીશું તો ફક્ત ઉપરવાળો નહીં, મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ બી જોશે. સ્પેસિફિકલી એવા કર્મો જે કર્મોમાં આપણે રોડ એક્સિડન્ટના ભોગ બનેલા કોઈ પણ વિક્ટિમને હોસ્પિટલ ટાઈમસર પહોંચાડીએ છીએ ને, તો આપણને આર્થિક લાભ થઈ શકે. કેટલો આર્થિક લાભ છે, શું બીજા નિયમ છે એ તમે જાણવા માંગતા હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર. એ તો તમને ખબર જ છે કે આપણા મિનિસ્ટર જે રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝના છે નીતિનભાઈ ગડકરી, એમણે જાહેર કર્યું છે કે 2025 સુધી આપણા દેશમાં રોડ એક્સિડન્ટમાં જેટલા લોકો જીવ ગુમાવે છે ને એમની સંખ્યા એમણે અડધી કરી દેવી છે. એના માટે વાહનોમાં પણ નિયમોમાં ફેરફાર કરી રહ્યા છે. ઘણા બધા આપણે પનિશમેન્ટ, આપણને જે પેનલ્ટી લાગી શકે ને, એના નિયમોમાં પણ ફેરફાર કરી રહ્યા છે જેનાથી રોડ હજુ પણ સેફ બની શકે. અને એની સાથે સાથે રોડ એક્સિડન્ટમાં જો કોઈ પણ વ્યક્તિ ભોગ બને છે તો એમને તરત મેડિકલ અસિસ્ટન્સ મળી રહે ને, એના માટે ગુડ સમેરિટન્સની માટે એક રિવોર્ડ પણ જાહેર કર્યો છે. ગુડ સમેરિટન્સ એટલે એવા વ્યક્તિઓ જે વ્યક્તિઓની જવાબદારી નથી કોઈ પણ વ્યક્તિનો જીવ બચાવવાની, પણ એમણે પોતાના રસ્તે પોતે જોયું છે કે આ વ્યક્તિને રોડ એક્સિડન્ટ થયો છે તો એમને ટાઈમસર ગોલ્ડન અવરમાં હોસ્પિટલ પહોંચાડે છે. ગોલ્ડન અવર એટલે એ સમયગાળો જે સમયગાળામાં જો અગર કોઈ પણ વ્યક્તિને પ્રોપર મેડિકલ અસિસ્ટન્સ મળી રહે તો એમનો જીવ બચી શકે છે. તો આ ગુડ સમેરિટન્સને સારું કર્મ કરવાની ઈચ્છા તો થાય, પણ એમના માટે રિવોર્ડ પણ જાહેર કર્યો છે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝે. હવે આ રિવોર્ડના નિયમો જાહેર કરું ને એ પહેલાં તમને જણાવવા માગું છું કે 15 ઓક્ટોબર 2021 આ નિયમો લાગુ પડવાના છે. તો હવે આ રિવોર્ડના નિયમો શું શું છે? સૌથી પહેલાં તો કોઈ પણ વ્યક્તિને 1 વર્ષમાં મેક્સિમમ 5 વખત રિવોર્ડ મળી શકશે. રિવોર્ડ કેટલો મળવા પાત્ર છે? તો જે પણ વ્યક્તિએ મદદ કરી છે બીજા વ્યક્તિને ટાઈમસર હોસ્પિટલ લઈ જઈને, એમને દર ઇન્સિડન્ટે 5,000 રૂપિયા સુધીનો રિવોર્ડ મળવા પાત્ર છે. આ રિવોર્ડ છે ને એ ડિસ્ટ્રિક્ટ લેવલ અપ્રેઝલ કમિટી નક્કી કરશે કે આ વ્યક્તિને આપવાનો યોગ્ય છે કે નહીં. જે એમને કમ્યુનિકેશન મળ્યું હશે પોલીસ સ્ટેશનથી કે હોસ્પિટલના માધ્યમથી એ પ્રમાણે આ નક્કી કરવામાં આવશે. હવે આ રિવોર્ડ આપવા માટે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ દરેક રાજ્યના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટને 5,00,000 રૂપિયા એડવાન્સમાં આપી રાખશે, જેમાંથી એ દર મહિને જેટલું ઇનામનું વિતરણ કરવાનું છે એ કરશે અને દર મહિને પાછું એ ફંડને 5,00,000 રૂપિયા પહોંચાડી દેવામાં આવશે. હવે આ ઇનામ ફક્ત 5,000 રૂપિયા પ્રતિ ઇન્સિડન્ટ સુધી સીમિત નથી. દર વર્ષે દરેક રાજ્ય કે યુનિયન ટેરિટરીના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ એમના રાજ્યના 3 એવા ગુડ સેમેરિટન્સનું નામ નોમિનેટ કરશે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝમાં, જેમણે સૌથી દલેરીથી સૌથી વધુ સારી રીતે કે પછી સૌથી સિરિયસ કેસમાં સારા સમેરિટન્સ, ગુડ સમેરિટન્સ બન્યા છે અને લોકોના જીવ બચાયા છે. આ જે નોમિનેશન પહોંચશે ને મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ પાસે, એમાંથી દર વર્ષે top 10 ગુડ સમેરિટન્સને 1,00,000 રૂપિયાનું પુરસ્કાર આપવામાં આવશે. એટલું જ નહીં, એક સર્ટિફિકેટ અને એક ટ્રોફી પણ મળશે એમને નેશનલ રોડ સેફ્ટી મંથના દરમિયાન, જે હશે દિલ્હીમાં. એટલે આ માહિતી મેં તમને આપી છે એનું કારણ એક જ છે કે 15 ઓક્ટોબરથી જો અગર આપણે સારું કામ તો કરીએ જ છે સૌ, પણ 15 ઓક્ટોબરથી આપણું સારું કામ ફક્ત ઉપરવાળો નહીં, દિલ્હીવાળા પણ જોશે અને એનો આપણને આર્થિક લાભ પણ થશે. હંમેશા કોઈ પણ વ્યક્તિની મદદ કરવી એ જ સૌથી મોટો પુણ્યનું કામ છે. બસ એ હેતુથી આપણે આગળ વધવાનું, એકબીજાની મદદ કરવાની, કોઈના માટે ખરાબ ઈચ્છવાનું નહીં. અને VTVGujarati.com પર એક વાત કહું, જોતા રહેવાનું. આપણે ફરી મળીશું.